જાગતા રહેજો, જાગતા રહેજો. વિશ્વમાં 4 કરોડ થી વધુ લોકો એક જીવલેણ રોગના ચેપ સાથે જીવી રહ્યા છે, જેમાંથી 95 લાખ લોકો એશિયામાં છે. ભારતમાં 51 લાખ લોકો આ ચેપ ધરાવે છે, જેમાં યુવાનોની સંખ્યા 50% થી પણ વધુ છે. આ ચેપનું ઊંચું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આપણે કઈ રીતે જાગૃત થવું જોઈએ, કેમ થવું જોઈએ? એમાં હું તા મેલેરિયા થાય તો હારો થઈ જ જાય કે હે ને, એડ્સ થાય તો જાય કેમ? એડ્સ એકવાર થઈ જાય તે પછી સારો થતો નથી. રોગનું જો નિદાન થાય તો ઈલાજ થાય, પણ જો નિદાન થયા પછી એનો ઈલાજ શક્ય ન હોય તો એવા રોગોને શરીરમાં પેસતા પહેલા જ અટકાવવા પડે. ખરેખર એડ્સ શું છે, શાનાથી ફેલાય છે, એ કેટલી રીતે ફેલાઈ શકે છે, એ વાતોથી અહીંના મહત્તમ લોકો તો માહિતગાર છે જ નહીં. અને મુશ્કેલી એ છે કે એ જ લોકો જ્યારે બહાર કામ કરવા જાય છે, મજૂરીએ જાય છે, ત્યારે એવો બીજી પર સ્ત્રી સાથે કે પર પુરુષ સાથે આડા સંબંધો પાતે છે, એના કારણે મહત્તમ અહીંયા આ એરિયામાં. બાકી અહીંયા એડ્સનું કોઈક વ્યક્તિ બહારથી કશું લાવતું નથી, પણ અહીંની જ વ્યક્તિ બહાર જાય, બહાર જઈને જ્યારે પાછું અહીંયા આવે ત્યારે એડ્સના વાયરસ, એચઆઈવીના વાયરસ પોતે સાથે લઈને આવે છે, અને એ જ વાયરસ પાછા અહીં ફેલાતા રહે છે. ખરેખર માનવની શક્તિઓ અસીમ છે, પણ જો સમજણ વગર એનો ઉપયોગ થાય તો ક્યારેક સર્જનને બદલે સંહારનું કારણ પણ બને છે. માટે એ શક્તિઓનો સમજણ સાથે ઉપયોગ કરતા શીખવું માનવ માટે માત્ર આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. એડ્સ માટે આપણે સ્ટાન્ડર્ડ 7 થી 12 સુધી ના બાળકોને એમની જાણકારી એમના અભ્યાસક્રમ દ્વારા, એમના શિક્ષકો દ્વારા તેમજ એમના વાલી દ્વારા જાણકારી મળી શકે, જેથી આપણા ભાવિ નાગરિકોનું ઘડતર કરી શકીએ કે જે એડ્સથી ગંભીર બાબતો છે એમની જાણકારી મેળવી શકે અને આપણું રાષ્ટ્રનું યુવાધનને બચાવી શકીએ. જવાબદારી આવી પડે એવો સમય આવે એ પહેલાં જવાબદારી જાતે જ લઈ લેવી સારી. આદિવાસી વિસ્તારમાં સામાન્ય રીતે સેક્સ્યુઅલ રિલેશન અંગે જે આપણે સામાજિક બંધનોને એ બધી વાત હોય છે એ અહીંયા નથી હોતી. અહીંયા ઓપન સેક્સની વાત થાય છે. અહીંયા હોળી સેલિબ્રેશન વખતે માનવામાં નહીં આવે એવી વાત હોય છે કે કોઈ પણ સ્ત્રી સાથે કોઈ પણ પુરુષ જો મરજી હોય તો સંબંધ બાંધી શકે. રોગ નાત જાત ધર્મ પ્રદેશ કે ભાષા જોઈને નથી આવતા, કોઈ સરહદ એને નથી નડતી, કોઈ ભેદભાવ એને નથી હોતો. એડ્સનો ફેલાવો અટકાવવા માટે અમે ડિસ્પોઝેબલ સિરિન નીડલનો ઉપયોગ કર્યો છે. યુનિસેફ તરફથી અમને ડિસ્પોઝેબલ સિરિન નીડલ ફ્રી મફત મળે છે. નિરોધનો ઉપયોગ કરે છે. બધા ભાઈઓને નિરોધ વાપરવા માટે પ્રોત્સાહન આપીએ છીએ કે તમે હંમેશા નિરોધનો ઉપયોગ કરો, અને એ માટે અમે આ પેમ્પલેટ દ્વારા સમજાવીએ છીએ કે આ રીતે એડ્સનો ફેલાવો થતો અટકાવી શકાય. એડ્સની જાણકારી ઘરે ઘરે જઈને આપીએ છીએ. માટે જ વધારે સજાગ રહેવું પડે અને લોકોને એ બાબતે સજાગ કરવા માટે સામ દામ દંડ ભેદ દરેક નીતિ અજમાવવી પડે. ડ્રામા છે તો ડ્રામાથી લોકો પોતાની જાતની જગ્યા પર મૂકીને જોવે છે, એક પાત્રની જગ્યા પર. તો એ પોતાને એ પાત્રને જે અનુભૂતિ થાય છે પોતે અનુભવવાનો એક કલ્પના કરે છે, અને તેના કારણે એ કદાચ વધારે સારી રીતે સમજી શકે કે એચઆઈવી શું છે, એડ્સ શું છે, કે કોઈ પણ પ્રોબ્લેમ એના લોકલ શું છે. સાવચેતી કેવી સાવચેતી?
એચઆઈવી એડ્સ થઈ મુખ્ય ચાર રીતે થાય છે. એક, લોહી દ્વારા. બે, ઇન્જેક્શન દ્વારા. ત્રણ, અસુરક્ષિત સમાગમ દ્વારા. ચાર, સગર્ભા સ્ત્રીથી તેના બાળકને. તરસ્યાને કુવા પાસે જવું પડે, એમાં વાર લગાડીએ તો એ બે દરકારીની મોટી કિંમત ચૂકવવી પડે. જો જાણકારી એ જ બચાવ હોય તો એમાં બેદરકારી રાખવી પોસાય પણ નહીં. જો હંમેશા સુખી રહેવું હોય તો હંમેશા ચેતતા રહેવું પડે. અને અમને અત્યારે ખબર છે કે એ કઈ રીતે ફેલાય અને કઈ રીતે એનો અટકાવ કરી શકીએ. એ રીતે અમે દર મીટિંગ થાય અમારા 18 તારીખે, ત્યારે અમારે ત્યાં 120 જેટલા બહેનો ભેગા થાય છે અને એ લોકોને અમે દર વખતે નવા નવા મુદ્દાઓ પર અમે એ લોકો જોડે ચર્ચા કરીએ છીએ અને માહિતી આપીએ છીએ. કહેવતો માત્ર કહેવા માટે જ નથી હોતી, કપરા સમયે કહેવતો વડીલોની ગરજ સારે છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવાય, પાણી પહેલા પાળ બંધાય. અંકુશ જરૂરી છે, ક્યારેક આવેશો પર તો ક્યારેક લાગણીઓ પર. અદ્રશ્ય જોવું નહીં ગમે, આ દ્રશ્ય પણ જોવું નહીં ગમે. ઈશ્વરના શ્રેષ્ઠ સર્જનને નામ શેષ થતું અટકાવવું હશે તો પ્રત્યેક સ્થળે જાગૃતિના આવા પ્રયત્નો કરવા પડશે અને અત્યારે જ અંકુશ મૂકવો પડશે. એચઆઈવી એઇડ્સ પર માટે જાગતા રહેજો, જાગતા રહેજો.